ગુજરાતને આપણે સલામત ગુજરાત કહેતા, પરંતુ હવે ન કહી શકીએ, કારણ કે જે પ્રકારે ગુનાઓ વધી રહ્યા છે, બધી જ તરીકેના ગુનાઓ છે, દિન પ્રતિદિન વધી રહ્યા છે. આપણે જે ડેટા આવ્યો છે અત્યારે તેમાં બહુ ક્લિયરલી દેખાય છે કે જે ગંભીર ગુનાઓ છે વધી રહ્યા છે, ગંભીર ગુનાઓ ગંભીરતાથી વધારે વધી રહ્યા છે. અને થોડું નાનું ચેન સ્નેચિંગ વાંચ્યું જે નીચે હતું એ થોડું ઓછું થયું છે, સારી વાત છે. પણ અલ્ટિમેટલી જે મેઇન પોઈન્ટ છે, જેને કે રેપ, અત્યારે આપણે તમે ને હું બધા રેપ માટે બહેનોની સેફ્ટી સિક્યોરિટી માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે, ઇન ટર્મ્સ ઓફ સીસીટીવી કેમેરાઝ મૂકી રહ્યા છે, પોલીસ સ્ટેશનો બની રહ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી એ ગુનાઓ દિવસે ને દિવસે વધે છે, ઓછા નથી થતા. અનફોર્ચ્યુનેટલી એ ગુનાઓના જે કન્વિક્શન્સ છે, આપણે અત્યારે કહીએ છીએ કે ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટો વધી ગઈ છે, જ્યુડિશિયરી ફાસ્ટ ચાલે છે, પણ તો બી એ જોવા જાય તો જે જે કન્વિક્શન રેટ છે એ 18-20% છે. એટલે એનો મતલબ કે હર 100 ચુકાદા આવે એમાં ખાલી 18-20% સજા થાય, બાકી છૂટી જાય, એને કન્વિક્શન રેટ કહેવાય. એટલે આ અત્યારે આવી હાલત છે, ને એટલા માટે આપણે આવી ખરાબ હાલત છે કારણ કે આપણે આને એટલું સિરિયસલી એનું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન જે કહીએ ને કે આપણે અગર વાત કરશું અત્યારે ડિટેલમાં તો લોઝ બી છે અને બધા નવા નવા શું કહેવાય એમેન્ડેડ લોઝ છે, બહેનો જાગૃત થઈ છે એટલે બહાર આવીને બોલે છે, પણ અનફોર્ચ્યુનેટલી જેનું એક્ઝેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન થવું જોઈએ, જે હું પછી આગળ વધારે ડિસ્કસ કરીશ કે જે રીતે હાઉ કેન કન્વિક્શન હેપન, એ થતું નથી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે જે સારા લોકો છે એ લોકોને ડર છે પોલીસનો, અને જે લોકોને ડર હોવો જોઈએ એ લોકોને પોલીસનો ડર નથી. આ રીઝન છે, કારણ કે અલ્ટિમેટલી પોલિટિશિયન્સ આપણે પોલીસ એ લોકોનો પોતાનું અંદર અંદર શું કહેવાય નેક્સસ છે, કારણ કે ધીસ ઇઝ ઓલ અ પાવર પ્લે, મસલ પ્લે એન્ડ મની પ્લે. જી બિલકુલ આદિત્ય.